કરવાના છીએ, તો એમાં તમે વિવિધ પ્રકારે વિવિધ પ્રશ્નો જે તમારી સ્વાધ્યાય પોથીમાં તમે ભણી ગયા છો એના આધારે જ તમારે અસાઇનમેન્ટ આવશે, બરાબર છે? તમને અસાઇનમેન્ટ મોકલવામાં આવશે, એના આધારે તમારે શું કરવાનું છે, તૈયારી કરવાની છે. તો જુઓ, તમને પ્રશ્ન નંબર 1માં એવું પૂછાય કે ચિત્ર જુઓ, શબ્દો વાંચો અને ફરીથી લખો. શું કહે છે? ચિત્ર જુઓ, શબ્દો વાંચો અને ફરીથી લખો. તો જુઓ, તમને એક ચિત્ર બતાવવામાં આવે છે, તો એમાં તમે જોઈ શકો છો કે પહેલા શેનું ચિત્ર આપેલું છે, તો કે ઋષિ. તો જુઓ, નીચે તમારે આ રીતે ઋષિ લખેલું છે. શું લખેલું છે? ઋષિ. તો તમારે ઋષિ ને નીચે ઋષિ લખેલું છે, એ આ રીતે ઋષિ જોઈ જોઈને જુઓ, તમને લીટી આપી છે એમાં નીચે તમારે લખવાનું છે. ત્યાર પછી છે એડી, પગની જે આપણે એડી હોય છે એને હિન્દીમાં શું કહેવામાં આવે છે? એડી. ત્યાર પછી એક તારા, જુઓ શું કહેવાય છે, તે તો આપણે વગાડીએ છીએ ને, તો એને શું કહેવામાં આવે છે? એક તારા કહેવામાં આવે છે. ચલો, ત્યાર પછી એરાવત. શું છે? એરાવત એટલે કે હાથી. તો એ તમારે જોઈ જોઈને નીચે લખવાનું છે. ત્યાર પછી શેનું ચિત્ર આપેલું છે? ચશ્માનું. તો એને કહેવામાં આવે છે ઐન. તો જુઓ, તમને ઐન લખીને આપ્યું છે, એ તમારે જોઈ જોઈને નીચે લખવાનું છે. ત્યાર પછી છે જુઓ ઓઢણી. શું બતાવવા માંગે છે તમને ચિત્રમાં? ઓઢણી એટલે કે આપણે જે દુપટ્ટો હોય છે ને, એને શું કહેવામાં આવે છે હિન્દીમાં? ઓઢણી. તો તમારે એ જ જોઈ જોઈને નીચે લખવાનું છે. ત્યાર પછી ખાંડણીનું ચિત્ર આપેલું છે, તો આપણે ઓ વાળા કપકામાં શીખી ગયા છીએ. શું કહેવામાં આવે છે ખાંડણીને? ઓખલી. શું? ઓખલી કહેવામાં આવે છે. તો તમારે એમાં લખવાનું છે ઓખલી. જુઓ, તમને લખીને આપેલું છે, ખાલી જોઈ જોઈને નીચે લખવાનું છે. ત્યાર પછી છે દવાઓ. તો દવાઓ છે, તો એને શું કહેવામાં આવે છે હિન્દીમાં? તો કે ઔષધ. શું કહેવાય છે? ઔષધ. એટલે તમારે ઔષધ છે એ દવાઓ નીચે લખવાનું છે. ત્યાર પછી જુઓ સ્ત્રી એટલે કે મહિલાનું ચિત્ર આપેલું છે, તો એને હિન્દીમાં કહેવાય છે ઔરત. શું કહેવામાં આવે છે? ઔરત. ઔ ઔ લખવાનું છે. તમે ઔ વાળું પક્કું શીખી ગયા છો, બરાબર છે? ઔરત. ત્યાર પછી જુઓ ઈંડાનું ચિત્ર આપેલું છે, તો એને કહેવામાં આવે છે અંડા. આવા વિવિધ ચિત્રો આપેલા હોય તો એના આધારે તમને આવડવું જોઈએ, બરાબર છે? ત્યાર પછી જો દ્રાક્ષનું ચિત્ર આપેલું છે, તો એને કહેવામાં આવે છે અંગૂર. શું કહેવામાં આવે છે દ્રાક્ષને? અંગૂર. અમ અને શું કહેવાય? અને માથે લીધું અમ ગુર. આ રીતે તમારે લખવાનું છે. ત્યાર પછી અવાળો પક્કો તમારી આઈડિયા રૂમમાં નહોતો, પરંતુ આપણે ભણ્યા હતા કહ ખ ગહ, બરાબર છે? તો જુઓ, આ રીતે તમને છ આપેલા છે, છ નું ચિત્ર આપેલું છે, તો એને કહેવામાં આવે છે છ, બરાબર છે? એટલે આ રીતે તમારે ચિત્ર જોવાનું છે અને શું કરવાનું છે, તો કે એને ચિત્ર જોવાનું છે, એની નીચે તમને શબ્દ લખીને આપેલા છે, એ શબ્દ ખાલી તમારે સાચી રીતે વાંચવાના હતા અને જોઈ જોઈને નીચે લખવાના હતા, સાચી રીતે લખવાના હતા, બરાબર છે? તો આ રીતે તમને પૂછાય તો તમને આવડવું જોઈએ, બરાબર છે? જુઓ, આવા અનેક પ્રશ્નો છે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ રીતનો પ્રશ્ન પૂછાય, તમને સૂચના વાંચતા આવડશે તો તમને અંદર ખબર પડશે કે આ પ્રશ્નમાં શું કરવાનું છે અને શું નથી કરવાનું, બરાબર છે? તો જો તમને સૂચના વાંચતા નહીં આવડતી હોય તો આગળ તમને કશું જ આવડશે નહીં. એટલે ખાસ ધ્યાનથી સૂચના વાંચવાની છે અને પછી શું કરવાનું છે કે પ્રશ્નમાં
ત્યાર પછી પ્રશ્ન નંબર તમને બીજો પૂછાય, બરાબર છે? તો જુઓ, તમને એવું પૂછે કે બોક્સમાં લખેલા અક્ષર જેવો અક્ષર શું, તેના ફરતે ગોળ કરો. તમે આવું આપ્યું પ્રશ્નમાં કે બોક્સમાં લખેલા અક્ષર જેવો અક્ષર સુધી તેના ફરતે ગોળ કરો, બરાબર છે? છ ને કાનો
અને ત્યાર પછી અહીંયા જને કાનો બે માત્ર છ. તો આપણે ઘ ઉપર ત્યાં શું કરવાનું છે? તો કે બે સોરી રાઉન્ડ કરવાનું છે. તો અહીંયા આપણે રાઉન્ડ કરીશું. ત્યાર પછી આપણું છે આને શું વંચાય છે? આપણે રૂ વાળા પંખો શીખી ગયા છે ને, તો આને વંચાય રૂ. આપણે રૂ વાળા પંખો શીખી ગયા છીએ. ચલો અહીંયા છે ક્રુ, ત્યાર પછી છે ક્રુ, ત્યાર પછી છે ભ્રુ, ત્યાર પછી છે શ્રુ, ત્યાર પછી છે ક્રુ. બરાબર છે? તો ક્રુ હોય ત્યાં તમારે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. તો આવી રીતે તમને વિવિધ પ્રકારે શું પૂછાય? અક્ષરો બોક્સમાં લખીને આપ્યા હોય તો એના જેવું અક્ષર શોધીને તેના ફરતે ગોળ કરવાનું પૂછાય. તો તમને આ બધું